नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज की विशेष रजूआत झीरो आवर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, आज झीरो आवर कार्यक्रम में बात करवानी छे पेगासस जासूसी कांड ने लईने। एक बाजू पेगासस जासूसी कांड हजू पण यथावत जोवा मळी रह्यो छे। केन्द्र सरकार की बात करिए के पछी विपक्ष की बात करिए, अत्यारे महत्वपूर्ण समाचार ए कही शकाय के आ पेगासस जासूसी कांड जे प्रकाश में आव्यो छे तेने लईने 14 विपक्ष अत्यार हाल तो एकत्र थई गया छे ने तेमना द्वारा केन्द्र सरकार नी सामे बायो चढ़ावानुं अत्यार हाल तो शुरू कर देवामां आव्युं छे। हवे आ बायो चढ़ावानुं शुरू करवामां आव्युं, परंतु तेनी साथे हवे केवा प्रकारनी परिस्थिति सर्जाशे तेने लईने सवाल यथावत जोवा मळतो होय छे। कारण के पेगाससને લઈને 10થી વધુ રાજકીય પક્ષો દ્વારા નોટિસમાં પાઠવવામાં આવવાની છે કેન્દ્ર સરકારની સાથે। આજની જો વાત કરવામાં આવે તો આજે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એવા રાહુલ ગાંધીએ મહત્વનું નિવેદન આપ્યું હતું ને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અત્યાર હાલ જે પણ પરિસ્થિતિ જોવા મળી છે, જે પેગાસસ જાસૂસી કાંડ થયો છે, તેમાં મારી વિરુદ્ધ, સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ અને પ્રેસની વિરુદ્ધ જાસૂસી થઈ રહી છે। આ જાસૂસી કેટલી યોગ્ય તેને લઈને સવાલ યથાવત રહેતો હોય છે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં અત્યાર હાલ તો આ એન્ટી નેશનલ ક્યાંક કાર્ય થતું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કારણ કે એક બાજુ ગુજરાતમાં પહેલાં પણ આ પ્રકારની જે જાસૂસીની જે વાતો સામે આવી હતી ને તેને લઈને ક્યાંક કોઈ તપાસ પણ નથી જોવા મળી। હવે આ કેન્દ્રમાં જે રીતે આ મુદ્દો ફરી એકવાર ઉછળવા પામ્યો છે તેમાં હવે તપાસ થશે કે કેમ તેને લઈને સવાલ યથાવત છે। આ દરેક મુદ્દા પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજુભાઈ શુક્લા, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, હેમાંગભાઈ રાવલ, કે જેઓ કોંગ્રેસના નેતા છે, અને રાજેશભાઈ ઠાકર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। રાજેશભાઈ, સૌથી પહેલી શરૂઆત આપનાથી કરીશું કે એક બાજુ જે રીતે જાસૂસી કાંડ પર હજુ પણ વાદ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે, એક બાજુ પહેલી વાર એવું બનવા પામ્યું છે કે જે રીતે વિરોધ પક્ષની વાત કરીએ, વિરોધ પક્ષ આ વખતે પૂરજોશમાં લડી લેવાના અત્યારે હાલ તો તૈયારીમાં હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, અને ફરી એકવાર કે 14 વિપક્ષી દળો એક સાથે આવ્યા છે, નોટિસમાં પાઠવવાના છે, પરંતુ બીજી બાજુ જ્યારે કેન્દ્ર સરકારની વાત કરીએ, કેન્દ્ર સરકાર હજુ પણ કોઈ મહત્વનો નિર્ણય લેવા માટે તૈયાર નથી। જે કોઈ આ બાજુથી સ્ટેટમેન્ટ આવે તેની સામે કોઈ એક સ્ટેટમેન્ટ આપી દેતા હોય છે, શું કહેશો આપ? પહેલા પણ આ વિષય ઉપર આપણે ચર્ચા કરી હતી, એ વખતે પ્રારંભિક આ મુદ્દો ઉછળેલો હતો, એનો બીજો ત્રીજો દિવસ હતો, ત્યારે પણ મેં મારું સ્ટેન્ડ બહુ ક્લિયર કર્યું હતું કે સરકારની સામે કોઈ પણ શંકાની સોય હોય કે સંદેહ હોય તો સરકારની નૈતિક જવાબદારી, જે તે સરકાર જે પણ સરકારમાં હોય, અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે એની વાત થાય છે, જે તે સરકારે એની યોગ્ય પ્રામાણિક અને તટસ્થ તપાસ આપી અને એનો પીછો છોડાવી દેવો જોઈએ, અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી અને માત્ર વિપક્ષ નહીં, દેશની 130 કરોડની જનતાને એ વિશ્વાસ અપાવવો જોઈએ કે આની અંદર સરકારનો નથી હાથ, નથી પગ, સરકાર આનાથી બિલકુલ નિર્લેપ છે। પણ આ ક્યારે થઈ શકે? તમે જ્યારે કોઈ એક આક્ષેપ થયો છે અને એ આક્ષેપ ભારતની પૃષ્ઠભૂમિ પર પછી થયો, પહેલા વૈશ્વિક મીડિયા સંઘ જે છે એણે, એના જે પત્રકારો છે એમણે લગભગ 50,000 ફોન ની તપાસ કર્યા પછી, એમાંથી કેટલાક ફોન ની ફોરેન્સિક જાંચ કર્યા પછી તથ્ય ઉપર આવ્યા કે ભાઈ આટલા આટલા ફોન હેક થયા છે, લગભગ 1,000 ફોન એને આઈડેન્ટિફાઈ કરવાયા। ભારતના તો માત્ર એમાં 200 કે 300 નામ આવે છે, પણ એ સિવાય 700 નામ ભારતની બહારના છે, એટલે ભારતની અંદર તમે એવું કહી શકો કે વિપક્ષ જે છે, જે કાયમ નિયમની સ્ટાઇલ છે પ્રમાણે, કે ભારત વિરોધી તત્વો દ્વારા ભારતને બદનામ કરવાનું કાવતરું થાય છે, પણ બીજા 700 નામ જે છે એ બીજા દેશના લોકોના નામ છે, એમાં કેટલાક પૂર્વ રાષ્ટ્ર પ્રમુખો છે, અને એમાં ફ્રાન્સ અને બીજા બે દેશોએ આની ગંભીરતાપૂર્વક તપાસ પણ આપી દીધી છે। એટલે ભારતની સરકારે પણ, અને બીજો એક સામાન્ય સવાલ સંસદની અંદર પૂછવામાં આવ્યો છે કે આ પેગાસી સોફ્ટવેર જે છે એ સોફ્ટવેર સરકારે ખરીદ્યું છે કે નહીં, આ કે ના, આ બેમાં એનો ઉત્તર વાળવાનો હતો સરકારે, એ હજી સુધી આટલા બધા દિવસ થયા તો તે છતાં પણ એમાં આ કે નાનો ઉત્તર વાળ્યો નથી। એનું મૂળ કારણ એ છે કે આ જે સોફ્ટવેર છે એ કોઈ ખાનગી ને કે પ્રાઇવેટ ઓપરેટરને વેચાતું નથી, એ માત્ર સરકારોને જ એ લોકો આપતા હોય છે, અને તો જો ભારતની અંદર આ ફોન હેક થયા છે અને એની અંદર સરકાર એમ કહે કે ના ભાઈ અમે નથી ખરીદ્યું, તો એ મુદ્દો સવિશેષ ગંભીર બની જાય, કારણ કે તમે નથી ખરીદ્યું તો કયા એવા તત્વો છે કે જેણે સરકારની જાણ બહાર આ સોફ્ટવેર લઈ અને આપણા દેશની આંતરિક જે બાબતો છે એની જાસૂસી કરી રહ્યું છે, એટલે નેશનલ સિક્યુરિટી સાથે પણ સંકળાયેલો આ પ્રશ્ન છે, ને એટલા માટે સરકાર માત્ર, મેં પહેલા કહેતો તો એ જ પ્રમાણે કહું છું, સરકાર પોતે પોલીસ, પોતે વકીલ, પોતે જજ થઈ અને એમ ના કહી શકે
કે ના આની અંદર અમે બિલકુલ દોષિત નથી કાં તો અમારી જાણમાં નથી. સરકારે એના માટે સૌથી પહેલા જે તટસ્થ અને પ્રામાણિક તપાસ છે એ આપી અને આઈટી જે કમિટી જે સંસદની એની આજે મિટિંગ હતી એમાં ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો હતા એમણે એનો બહિષ્કાર કર્યો. એમાં પણ જે સવાલો પૂછવાના હતા એમાં પહેલો સવાલ આ જ હતો કે આ સોફ્ટવેર જે છે એ સરકારે ખરીદ્યું છે કે નથી ખરીદ્યું. સરકારે માત્ર હા કે ના જ કહેવાનું, પણ એ હા અને નાની વચ્ચે જયારે સરકાર બીજી બધી વાતો કરતી હોય કે વિપક્ષો દેશને બદનામ કરવા માટેની કાવતરું કરે છે, જો આ હોય કે વિપક્ષ જ દેશને બદનામ કરવાનું કાવતર કરતા હોય તો એની પણ તપાસ થવી જોઈએ કે એવા કયા ષડયંત્રકારી વિપક્ષના નેતાઓ છે જે પોતે આ દેશને બદનામ કરવાનું. તો સરકાર માટે સારામાં સારું છે સેલ્ફ કોલ કર્યો કે વિપક્ષ છે. તો એટલા માટે સરકારમાં બેઠેલા લોકોની સૌથી પહેલી નૈતિક જવાબદારી છે ને આ બાયો ચડી છે ને એ બાયો સરકાર સામે નથી ચડી. પહેલા તો વસ્તુ એ સમજવાની જરૂર છે, દેશનું જે સંભાય તંત્ર છે, દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે, જે સંવિધાનિક જે આપણો ઢાંચો છે, એ ઢાંચા ઉપર આ સંદેહ છે કે ભાઈ જો આ રીતે જાસૂસી તો જાય. એમાં એવું નથી કોંગ્રેસના જ લોકોના નામ છે, વિપક્ષના નામ છે, ભારતીય જનતા પાર્ટીના લોકોના પણ, વસુંધરા રાજે સિંધિયાના સચિવનું પણ એની અંદર નામ છે, અને અત્યારે જે ગોગોઈ છે ભારતીય જનતા પાર્ટીની અંદર ચીફ જસ્ટિસનું પણ નામ છે. ન્યાયતંત્રના લોકો છે જે ચોથો સ્તંભ કહેવાય, મીડિયાના લોકો છે, વિપક્ષના નેતાઓ તો છે, ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જે અત્યારે આઈટી મિનિસ્ટર છે વૈષ્ણવ સાહેબ એમનું પણ એની અંદર નામ છે. એટલે જયારે સત્તામાં બેઠેલા લોકો એમ કહેતા હોય તમારા ફોનની તમે ફોરેન્સિક જાંચ કરાવી લો, ત્યારે સૌથી પહેલા તો ફોરેન્સિક જાંચ જેના જેના પણ નામ આવ્યા છે એ લોકોને કહેવું જોઈએ તમારા જે ટેલિફોન છે એમને સોંપી દો, અમે એની ફોરેન્સિક જાંચ કરાવીશું, કંઈ પણ એની અંદર ગરબડ હશે તો સરકાર એમાં તપાસ કરવા માટે તૈયાર છે. સરકાર બની શકે સરકારની જાણબહાર વસ્તુ થઈ હોય તો પણ સરકારે, કારણ કે આ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર રેડિયો ટ્રાન્સમિશનને પણ એક કહી શકે એમ છે. એટલે દેશની જે આપણી વૈજ્ઞાનિક રિસર્ચ છે કે આપણા દેશનું જે સૈન્યની વાતો છે આ તમામ વસ્તુઓને લીક કરી શકે. એટલે માત્ર રાહુલ ગાંધીનો થયો છે કે તૃણમૂળના અભિષેક બેનર્જીનો થયો છે એ વિષય નથી, આ વિષય આગળ જતા કોની કોના સુધી પહોંચ્યો છે એ પણ છે. એટલે નેશનલ સિક્યુરિટીનો પણ આ વિષય છે, અને એટલા જ માટે જે આગ્રહ છે એ આગ્રહ માત્ર એટલો છે કે આની તપાસ સોંપી દેવામાં આવે. તપાસ સોંપાઈ જાય તો આ જે બાયો ચડાયેલી છે બાયો પાછી લોકો ઉતારી દે. જી હેમાંગભાઈ, સવાલ એ થતો હોય છે કે અત્યારે વિપક્ષે તો ઘણા બધા સવાલ કર્યા અને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી આ સત્ર ચાલુ રહેશે ત્યાં સુધી આ મુદ્દાની માંગ તો કરવામાં આવશે. બીજી બાજુ સરકાર હજુ પણ તપાસ કરાવતી નથી અથવા તો યોગ્ય જવાબ આપતી નથી તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ક્યાંક અત્યારે જે વિપક્ષ લોકોને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યું છે, લોકોના જે પ્રશ્નો હતા તેને સોલ્વ નથી કરવામાં આવતા એવા પણ આક્ષેપ કરી રહ્યા છે, શું કહેવું છે આપનું? લોકોના જે કોઈ પણ પ્રશ્નો છે યજ્ઞ, સંસદની અંદર એક પ્રણાલી હોય છે, એનું પોર્ટલ હોય છે, એની અંદર રજૂ કરવામાં આવતા હોય છે ને એના માટે સમય મેળવવામાં આવતો હોય છે. એ દરેકે દરેક પ્રશ્ન, ચાહે ખેડૂતનો પ્રશ્ન હોય, ચાહે મહિલાનો પ્રશ્ન હોય, ચાહે મોંઘવારીનો પ્રશ્ન હોય, પેટ્રોલ ડીઝલનો પ્રશ્ન હોય, યુવાનોની બેરોજગારીનો પ્રશ્ન હોય, એ દરેકે દરેક પ્રશ્ન સંસદના ફ્લોર ઉપર રજૂ કરવાના જ છે અને રજૂ થઈ રહ્યા છે. વાત જે અત્યારે થઈ છે એ દેશની નેશનલ સિક્યુરિટીની છે. પેગાસસ સોફ્ટવેર કંપની જે NSOની ઇઝરાયલની છે એ બધાને હવે તો દેશના નાના નાના બાળકોને પણ ખબર પડી ગઈ છે કે આ કંપનીએ સત્તાવાર રીતે કહી દીધેલું છે કે અમે લોકો કોઈ પણ પ્રાઇવેટ ક્લાયન્ટ, એટલે કે ટાટા બિરલા અંબાણી કે હેમાંગ રાવલ કે યજ્ઞ કે રાજેશભાઈ કે મારા રાજુ શુક્લને આ વેચતા નથી. પૈસા એક વ્યક્તિના 70 કરોડ રૂપિયા છે પણ આ વેચતા નથી, પરંતુ આ વસ્તુ માત્ર ને માત્ર સરકારોને વેચાય છે અને સરકારો સિવાય બીજું કોઈ આને ખરીદી શકતું નથી. ત્યારે આ જાસૂસીના સોફ્ટવેર છે એ જાસૂસીના સોફ્ટવેરની પાછળ તમારે જવાનું છે. આઝાદી વખતે તમને બધાને ખબર છે કે દેશ જ્યારે અંગ્રેજો સામે લડી રહ્યો હતો ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીની પેરેન્ટ સંસ્થાઓ જે હતી એ માત્ર અંગ્રેજોના ખબરી થતા હતા અને અંગ્રેજોને પણ તાજના સાક્ષી બનીને આપણા આઝાદીના ચળવળકારીઓને જેલમાં નખાવેલા હતા. ત્યારથી આમની મેલી મથરાવટી ચાલુ છે. તમે જુઓ ગુજરાતની અંદર અત્યારે કેન્દ્ર સરકાર એમ કહી રહી છે કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં વિપક્ષ ભ્રમિત કરવાનું કામ કરી રહ્યું છે અને સાથે કોઈ મુદ્દા નથી, પોતાનું ઘર નથી સંભાળી શકતું એટલા બધા મુદ્દા લાવી દે છે. સારું,
હવે હું તમને એ જ કહું છું કે એના માટે હું આઝાદીની વાત કરી મેં, પછી ગુજરાતની અંદર જયારે માનનીય અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે ગુજરાતની અંદર પણ એક કાંડ થયો હતો અને જાસૂસીનો એક સ્ત્રી 21 વર્ષની દીકરીની જાસૂસી થઈ હતી અને કથિત રીતે અમિત શાહ અને એ સિંગલના વિડીયો રેકોર્ડિંગ એટલે એના ઓડિયો પણ આવ્યા હતા અને એની અંદર એ લેડીની જાસૂસી કરવામાં આવી હતી અને એમાં સાહેબ માટે આની જાસૂસી કરવામાં આવી હતી. એ સાહેબ કોણ છે એ પણ અત્યાર સુધી ખબર નથી પડતી. આવી જયારે મેલી મથરાવટી હોય ત્યારે અત્યારે સૌથી વધારે અગત્યનો પ્રશ્ન છે નેશનલ સિક્યુરિટીનો. જેમ રાજેશભાઈએ કીધું કે ફ્રાન્સની સરકારે તપાસ ચાલુ કરી દીધી, ઇઝરાયલની સરકાર જે ત્યાં જ્યાં સોફ્ટવેર બને છે કરોડો રૂપિયા કમાયા, કહેવાય છે કે ભારતના 9,000 કરોડ રૂપિયા આજે ઇઝરાયલની આ કંપની જોડે ગયેલા છે. 9,000 કરોડ એ મારા તમારા પેટ્રોલ ડીઝલના જે ઉઘરાવેલા સેસને ભાવ વધારો છે એના પૈસા એ આવી રીતે જાસૂસી માટે વાપરવામાં આવેલા. જાસૂસી માટે આ સોફ્ટવેરની કંપનીએ તો સ્પષ્ટ ઇઝરાયલની સરકારને જો પુરાવા હોય તો એને રજૂ કરવા પડે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. યજ્ઞ હું આપણે એ જ કહું છું યજ્ઞ કે પહેલા તો આ ઇઝરાયલની જાસૂસી કંપનીએ કહી દીધું કે અમે તો આ સોફ્ટવેર માત્ર આતંકવાદી પ્રવૃત્તિઓને માટે ટાર્ગેટ કરવા માટે સરકારોને આપીએ છીએ. અમે લોકોએ જો કાર વેચી હોય અને કાર કોઈ દારૂ પીને ચરાવે ને એક્સિડન્ટ કરે તો એમાં અમારો કોઈ વાંક નથી. કહેવાનો મતલબ એ છે કે ગુજરાતની અંદર 4 લોકોના, ભારત દેશની અંદર 488 લોકોના, 9,000 કરોડ રૂપિયાના આ જાસૂસી સોફ્ટવેરની જયારે જાસૂસી થયેલી હોય અને એવા આરોપો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી શા માટે આ આક્ષેપોથી, કોંગ્રેસે જયારે 2G નો 3G નો આક્ષેપ થયા હતા એની તપાસ સમિતિ રજૂ કરી દીધી. ઓકે પરંતુ તમને એક નાનકડી વાત કરી દઉં એટલા માટે થઈને કે આજે સંસદીય સમિતિની અંદર આ મુદ્દો લેવાનો હતો અને ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ આનો બહિષ્કાર કર્યો છે. દુઃખની બાબત છે કે માત્ર રાહુલ ગાંધી નહીં, આપણા દેશના પૂર્વ જજ, આપણા દેશના તમારા જેવા પત્રકારો, આપણા દેશના ઇન્સ્ટિટ્યુશન્સ અને ભારતીય જનતા પાર્ટીના અને આરએસએસના લોકોની પણ જાસૂસી કરવામાં આવેલી છે. આ જાસૂસી જે છે એ દેશ માટેનું બહુ મોટું ષડયંત્ર છે અને પકડવા માટે માત્ર સંસદની અંદર જે માંગણી કરેલી છે એ માંગણી એટલી જ છે. 15 સેકન્ડ, ખાલી 15 સેકન્ડ, સંસદમાં આટલી જ માંગણી છે કે કોણે ઓર્ડર આપ્યો, કોણે પૈસા ચૂકવ્યા અને કોની જાસૂસી થઈ, અને ઓર્ડર ના આપ્યો હોય તો ના પાડો. તો બસ આપણે એટલું જ કરવું છે અને આની તપાસ કરો. જો આ તપાસ કરવાથી ભાગતી ભારતીય જનતા પાર્ટીની સરકારની આ મેલી મથરાવટી છે અને એ તપાસથી ભાગી રહી છે એ સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. જી રાજુભાઈ, એક બાજુ જે રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ તો ચલો ચોકી હોય, તેમના દ્વારા કંઈ નથી કરવામાં આવ્યું તો તપાસ કેમ નથી અત્યારે હાલ તો કરવામાં આવતી, તે સવાલ યથાવત છે. હું યજ્ઞભાઈ તમને કહેવા માંગુ કે હેમંગભાઈએ આઝાદીના સમયથી વાત ચાલુ કરી તો ઇમરજન્સીને કેમ ભૂલી ગયા વચ્ચે? ઇમરજન્સી વખતે એટલા બધા લોકોને ફોન ટેપિંગ થયા હતા, એટલા લોકોની જાસૂસી થઈ હતી, એ લોકોને જેલવાસ પણ થયો હતો અને ઘણા બધા પુરાવા સાથે પણ એ લોકોએ એ વખતે પુરાવા સાથે બધા પકડાયા હતા અને એ વખતે સરકાર પણ કઠડામાં હતી અને ઇન્દિરા ગાંધીની સરકાર જવાની તૈયારીમાં હતી. એ વખતે એમણે ઇમરજન્સી નાખી અને ઘણા લોકોને એ લોકોએ ફોન ટેપિંગ કર્યા હતા અને ઘણા લોકોની ઉપર જાસૂસો અને વોચર ખાઈ હતી. એ વખતનો પ્રશ્ન હેમંતભાઈ ભૂલી ગયા છે. બીજું કે એમણે ગુજરાતનો દાખલો આપ્યો પણ રાજસ્થાનને કેમ ભૂલી જાવ છે? હમણાં લેટેસ્ટમાં જ 2020ની અંદર સચિન પાયલોટ જૂથ એના 18 ધારાસભ્યોનું ટેપિંગ ત્યાંની ગેહલોત સરકારે કરાવ્યું હતું અને એમના વિધાનસભાના ફ્લોર ઉપર કાલીચરણ નામના ધારાસભ્ય ઘણા બધા છે અત્યારે રાજુભાઈ. પણ મારો સીધો સવાલ એ છે કે અત્યારે કેન્દ્ર સરકાર સામે કેન્દ્ર સરકાર સામે સવાલ થયો છે તો એની તપાસ થવી જોઈએ ને. પણ આ ફોન ટેપિંગ અને ગૃહ વિભાગે ત્યાં સહમતિ આપી હતી કે હા ભાઈ આ લોકોના ફોન ટેપિંગ થયા હતા બરાબર, એટલે એમને ખાલી આક્ષેપો કરવા છે. અને પેગાસી જે સોફ્ટવેર છે અને NSO કંપનીએ પણ ક્યાંય કીધું નથી કે અમે ભારત સરકારને આ સોફ્ટવેર વેચ્યું છે. જયારે કોઈ આવો પુરાવો નથી, કોઈ બનાવ જ ના બન્યો હોય તેની તપાસ શેના માટે હોય? અને આ અત્યારે તપાસ અત્યારે આ હોબાળો કરવાનું કારણ એ છે કે સંસદની અંદર જે
લોક કલ્યાણના બિલો લાવવામાં આવી રહ્યા હતા, કિસાન કલ્યાણના બિલો લાવવામાં આવે છે, ઓબીસી દલિત પિછડા વર્ગ લોકો માટેના જે બિલો લાવવામાં આવી રહ્યા છે તેનો ફક્ત ને ફક્ત વિરોધ કરીને સંસદને ખોરવી નાખવી અને બિલો પાસ ના થાય એના માટેનું આ એક ષડયંત્ર છે. કોંગ્રેસ પૂરેપૂરી ડિમોલિશ, જ્યાં મારા માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ હમણાં સ્ટેટમેન્ટ આપી દીધું કે કોંગ્રેસ એક જલબિન મછલી, હવે એ તરફડિયા મારી રહી છે, પૂરી થવાના આરે છે. એના કારણે થઈ અને આ બધા 14 વિપક્ષોનું ગઠબંધન બનાવ્યું. નરેન્દ્રભાઈની સામે ભૂતકાળમાં પણ આવા કેટલાય ગઠબંધનો બન્યા છે, પણ નરેન્દ્રભાઈ આ બધા ગઠબંધનોને જવાબ યોગ્ય કામ કરીને આપી ચૂક્યા છે. અને આ આ જે સોફ્ટવેર છે, પેગાસિસ નામનું સોફ્ટવેર છે, એ ક્યાંય પુરવાર થતું નથી. ને પુરવાર સિવાય હોબાળો કરવો અને આક્ષેપ કરવા, સંસદીય સમિતિમાં આગલા દિવસે જયારે સર્વદલીય બેઠક થઈ એ વખતે આ પ્રશ્ન કેમ ના ઉઠાવવામાં આવ્યો? અને બીજે સંસદના ખરીદ કે વેચાણ નથી કરવામાં આવી. રાજુભાઈ એક મિનિટ, પણ રાહુલ ગાંધીનો નામ ક્યાંય પુરવાર થતું નથી. આજના ગુજરાત સમાચારમાં તમે રાજુભાઈ રાજુભાઈ હું આપને રોકવા માંગુ છું. એક મિનિટ રાજુભાઈ, આ તમે જે પણ અત્યારે હાલ જે વાત કરી રહ્યા છો, જે આક્ષેપ પ્રત્યાક્ષેપ, ચલો કેન્દ્ર સરકારે આમાં ચલો નથી ખરીદ્યું, બરાબર, જે રીતે હેમંતભાઈ કહી રહ્યા છે કે ના અત્યારે આ ક્યાં ખરીદ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે, નથી ખરીદ્યું કે અથવા તો તમારા દ્વારા નથી થયું, તો એકવાર તમે તપાસની વાત કરો ને, કેમ અત્યારે હાલ તપાસ માટે તૈયાર નથી થતા? તપાસ કરી દો. તમે જ્યારે એમ કહેતા હોય કે રાહુલ ગાંધીનો જો ફોન ટેપ થયો હોય તો તેઓ ફોરેન્સિક તપાસ કરાવે, તો તમે પણ એમ કહી દો ને કે ના અમે ફોરેન્સિક તપાસ કરી આપીએ. જે એનએસઓ કંપની છે, એનએસઓ કંપનીએ પણ ક્યાંય એવું નથી કીધું, ભારત સરકારનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. ફક્ત ને ફક્ત આ લોકો સમય પસાર કરવામાં, ચોમાસું સત્ર જે છે એ વિખેરી નાખવું છે, ચોમાસું સત્ર બરબાદ થઈ જાય, લોક કલ્યાણના બિલો પાસ ના થાય, એમના જે તુષ્ટિકરણના બિલો પણ કેટલાક આવવાના છે એ બિલો પણ પાસ ના થાય, એના માટે થઈને આ કે વિપક્ષનું ષડયંત્ર છે. બાકી આની અંદર તપાસ કોઈ બનાવવા જ નથી બન્યો, તો તપાસ માંગવાનો કોઈ અર્થ નથી. અને જો દૂધ પાણી કર્યું તો સામે નેશનલ સિક્યોરિટીને લઈને સવાલ થયો છે, તો કોણ એફએસએલમાં જઈને પોતે સેલ્ફ ઇન્ક્વાયરી કરી શકે છે? વિકાસલક્ષી જે હરણફાળ ભરી છે ભારતે, એ આ લોકોને પોસાતું નથી. આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે, આંતરરાષ્ટ્રીય ષડયંત્રમાં આ કોંગ્રેસ એક એનું મોહરું છે, અને કોંગ્રેસ હંમેશા ભારત વિરોધી તત્વો હોય ત્યાં આગળ ભળી જવા માહિર છે. દરેક લોકોના મનમાં શંકા છે કે જો આવું થતું હશે તો અમારા પણ અત્યારે ફોન ટેપિંગ થતા હશે કે શું, એટલે કે નેશનલ સિક્યુરિટીને લઈને પણ એક સવાલ ઉભો થયો છે. રાજુભાઈ, યુપીએ સરકારમાં 2013 રોજના 9000 ફોન અને 500 ઈમેલ રોજ ચેક થતા હતા અને હેક થતા હતા, બરોબર. એટલે એ અને એ ફ્લોર ઉપર સાબિત થઈ ગયેલું છે. મનમોહનસિંહે પણ એ વખતે નકારી કાઢ્યું કે કોઈ પ્રાઇવેટ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે. પણ ભારતીય સંવિધાનની અંદર એક કલમ છે કે એની અંદર તમે કોઈ પણ ભારતની પ્રભુતા વિરુદ્ધમાં કે કોઈ પણ ક્રિમિનલ કાયદાની હોય તો એનો તમે ફોન ટેપ કરી શકો છો. તેમ છતાં પણ એ વખતની મનમોહનસિંહ સરકારે, પી ચિદમ્બરમે પણ આ વાતને કબૂલી નહોતી, પણ જે સાબિત થઈ ચૂક્યું તેને આરટીઆઈમાં બહાર આવ્યું હતું, બરોબર. એટલે એમણે ભૂતકાળની અંદર મમતા બેનર્જીએ પણ આવા આક્ષેપો કરેલા છે અને એ પુરવાર થઈ ચૂક્યા હતા. એટલે કોંગ્રેસ દૂધે ધોયેલી છે અને અત્યારે જે તપાસ માંગે છે એ વ્યાજબી વસ્તુ નથી. ઓકે જી, રાજેશભાઈ આપકે કહેવા. ભાઈ હવે મને પછી રાજેશભાઈને લેજો, મને એમનો જવાબ આપવા દો. ઇમરજન્સીમાં લોકોના ફોન અને મોબાઈલ ટેપ થતા હતા. ભાઈ, ભારત દેશની અંદર 1995 માં પહેલો મોબાઈલ હતા નહીં, ફોન ટેપ થતા હતા. ભાઈ, એક મિનિટ રાજુભાઈ,
રાજુભાઈ તમારે વચ્ચે નથી મળવાનું, તમારો જવાબ આવે ત્યારે બોલો, તમારો જવાબ આવે ત્યારે બોલો. રાજુભાઈ એમને જવાબ આપો. રાજુભાઈ ભાઈ રાજુભાઈ મ્યુટ કરો કાટો. રાજુભાઈ હું આપણે મ્યુટ કરો. રાજુભાઈ આ રીતે ડિબેટ ના થાય. નહીં રાજુભાઈ આ રીતે ડિબેટ ના હોય. નહીં રાજુભાઈ હું આપણે રોકવા માંગુ છું. રાજુભાઈ હું આપણે રોકવા માંગુ છું. તમે જવાબ આપ્યો, હવે મુદ્દા નથી એટલે બહિષ્કાર કરવાની વાત કરો. રાજુભાઈ એક મિનિટ, મેં તમને સમય આપ્યો ને, હવે અમને બોલી દેવા દો. એક મિનિટ રાજુભાઈ. ભાઈ સૌથી પહેલા તમે ડિબેટ રિવાઇન્ડ કરીને જોજો. આ ભાઈએ કીધું કે 1975 માં ઇમરજન્સીમાં ટેલિફોન ટેપ થતા હતા. 1975 માં ભારત દેશની અંદર ટેલિફોન જ નહોતા આવ્યા. આ ભાઈ આ રીતે જુઠ્ઠું બોલે છે. અમને ગોળા ફેંકવાની એમને ટ્રેનિંગ આપવામાં આવેલી છે. જુઠ્ઠું બોલો, જોરથી બોલો, આવા પ્રકારનું અહીંયા ચેલેન્જ આપું છું. હું રાજકારણ છોડી દઈશ જો 1975 ની અંદર ટેલિફોન આવ્યા હોય તો. ભારત દેશની અંદર રાજીવ ગાંધી ટેલિકોમ ક્રાંતિ લાવ્યા હતા અને BSNL ની સ્થાપના પણ 2000 માં થઈ છે. ભાઈ એમને ખબર નથી અને ખાલી ખાલી ફેંકમ ફેંકી કરે છે. મોબાઈલ ફોન 1995 ની અંદર પહેલો જ્યોતિ બસુએ વાત કરી હતી અને એ વખતે ટેલિગ્રામ અને આપણે પોસ્ટના ટેલિગ્રામ ઉપર નિર્ભર હતા. એ વખતે કોઈ જાતના આવા ટેપિંગ નહોતા. આવીને આવી રીતે બધી જ ખોટી વાતો કરે છે. અત્યારે મૂળ આ તો શું છે, નાચનારીનું આંગણું વાંકું. અત્યારે એમને પોતાને પોતાના ઉપર આવી ગયું છે અને ઇઝરાયલની સંસ્થાએ તો કોન્ટ્રાક્ટ કરેલો છે કે અમે સરકારોની વાત છે અમે જાહેર નહીં કરીએ એટલે નથી કરતા. પણ તમે તો અહીંયા જાહેર કરો ને, તમે જો નથી લીધો તો ના પાડો. સંસદમાં એટલું કહી દો કે ઇઝરાયલની NSO સંસ્થા સાથે પીગાસત સાથે અમે સોફ્ટવેરનો કોઈ સોદો કરેલો નથી અને અમે કોઈની જાસૂસી કરેલી નથી. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. સંસદમાં આ વાત કરતા નથી. વડાપ્રધાન ગૃહમંત્રી મોઢું છુપાવે છે અને ખાસ કરીને શરમ આવી જોઈએ આ લોકોને કે આ લોકોને જે મેં તમને પહેલા પણ કીધું, આઝાદીના વખતે અહીંયા જે માનસી સોનીનો કેસ હતો 21 વર્ષની દીકરીનો, એની વાત કરીએ. આ તો એમના ગળથૂતીની અંદર જાસૂસી લખેલી છે અને જાસૂસી માત્ર રાહુલ ગાંધીની કરી એની કોઈ ચિંતા નથી. એમનું તો ઓપન છે. પરંતુ આ દેશના જજની, આ દેશના પત્રકારોની જાસૂસી કરેલી છે અને આવા 488 લોકોની જાસૂસી કરેલી છે. અને આ દેશના હું આ બંનેને રોકવા માંગુ છું. અત્યારની જે સિચ્યુએશન છે અને તેમાં આપણે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવાની છે ને. આ રીતે વાદ વિવાદ કરીને કોઈ પણ મુદ્દાનો હલ જ નહીં આવે. રાજેશભાઈ હું આપની પાસે આવવા માગીશ. જે આપ કંઈ કહેવા માગતા હતા અને સાથે મારો સવાલ આપણે એ છે કે જો કેન્દ્ર સરકારની અત્યારે વાત કરીએ, કેન્દ્ર સરકાર જો સાચી હોય તો અત્યારે કેમ તપાસને લઈને ક્યાંક અત્યારે તો જે માત્ર માત્ર સવાલ ઊભા કરી રહ્યા છે, અને વિપક્ષની વાત કરીએ તો એ પણ ચોકસી પુરાવા લઈને જાય ને અને તે પણ યોગ્ય તપાસ કરાવે. એટલે અત્યારે માત્ર માત્ર આ વાદ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. ક્યાંક યોગ્ય નિરાકરણ આવવું એ જરૂરી છે, પરંતુ નિરાકરણ જોવા જ નથી મળતું. દેશની કાનૂની પ્રક્રિયા કે સંવિધાનિક પ્રક્રિયાની અંદર ફરિયાદ કરનારા પુરાવા શોધીને આપવાના, આ ક્યાં લખેલું છે? મારા ઘરમાં ચોરી થઈ છે, હું એમ કહું 4 લાખ રૂપિયા મારા ઘરમાંથી ચોરાયા છે, પોલીસ મને એમ કે પહેલા તો 4 લાખ રૂપિયા તમારા ઘરમાં હતા કે નહીં એ સાબિત કરો તો ચોરી થઈ છે એની ફરિયાદ કરું. ફરિયાદ થાય એટલે એના ઉપર સંયોગિક પુરાવાઓ ને બધું જ એકઠું કરવાનું, એની ફોરેન્સિક જાંચ કરવાની, આ તમામ જવાબદારી જે છે એ તપાસ એજન્સીની. તપાસ એજન્સી કોના નિયંત્રણમાં છે? તો સરકારના નિયંત્રણમાં છે. એટલે સરકાર પ્રત્યે આગ્રહ કરવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે મારા મિત્ર રાજુભાઈ જે કહેતા હતા કે ભાઈ કોંગ્રેસમાં 75 આમ થયું હતું, ફોન ટેપિંગ અને આ પેગાસસ સોફ્ટવેર, આ બંને બહુ જ અલગ વસ્તુ છે.
આ સોફ્ટવેર એવું છે કે એક માત્ર મિસકોલ થી તમારી જાણ બહાર તમારા ડિવાઇસ ની અંદર ઇન્સ્ટોલ થઈ જાય છે અને તમારી ડિવાઇસ નો આખે આખો ક્લોન કરી અને તમારા તમામ એનું મીડિયા છે, મેલ છે, તમામ વસ્તુઓ એ હેક કરી લે છે. એટલે આ એક આખો જુદો વિષય છે અને સરકારો ફોન ટેપિંગ કરતી હતી, કરે છે અને કરતી રહેશે એ અધિકૃત રીતે. એમણે જે કીધું એમ જયારે દેશની અંદર કોઈ એવું લાગે કે આ દેશ વિરોધી તત્વો છે તો એ અધિકૃત રીતે એ બધું થતું હોય છે, પણ આ અનધિકૃત રીતે થયું છે અને એ માત્ર ભારત માટે નહીં. આ તો ભારતના વિપક્ષ છે, ચલો આપણે દેશને બદનામ કરવા માટે કરે છે એક વખત માની લઈએ, પણ ભારત સિવાયના જે લોકોના ફોન હેક થયા છે એની વાત છે. એ લોકો પણ શું ભારતના બિલો રોકવા માંગે છે? ફ્રાન્સ બી ભારતનું બિલ રોકવા માંગે છે, સ્પેન બી ભારતનું બિલ રોકવા માંગે છે. એટલે જે વિષય છે એને ગંભીરતાપૂર્વક નકારી કાઢવો બિલકુલ. એના બદલે તમે એક, હું કાયમ કહેતો હોઉં છું, એક ચિઠ્ઠી હતી બોફોર્સની, મિસ્ટર લોટસના નામની એક નંબર હતો, એ નંબર ઉપર તપાસ અપાઈ, 2G 3G ની તપાસ થઈ, આદર્શ કૌભાંડ મહારાષ્ટ્રમાં થયું તેની તપાસ થઈ. તો સરકારની અંદર બેઠા છો ત્યારે તમારે તપાસ આપીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું જોઈએ. અને કોંગ્રેસ ઉપર કરેલા આક્ષેપો જો સાચા હોય, રાજુભાઈ માની લઈએ કે ચલો સાચા છે, અમંગ ભાઈ એને ના પાડે છે, પણ હું માની લઉં છું તમારા આક્ષેપો સાચા છે, તો એમણે જે કર્યું હતું એટલે તમને કરવાની છૂટ મળી જાય છે એવું ખરું? ભૂતકાળની અંદર કોઈ ભૂલો થઈ કોઈ સરકારની તો એ ભૂલોનું પુનરાવર્તન વર્તમાન સરકારે કરવું જોઈએ? કોંગ્રેસે કરેલી જે ભૂલો હશે, ઇમરજન્સી હતી તેની સજા લોકોએ આપી દીધી હતી, હવે તમારે પણ જો લોકો પાસેથી જ આ સજા મેળવવાની હોય તો તમને છૂટ છે જે તમે જે કરો છો એના માટે. પણ સૌથી મોટો જે વિષય છે એ વિષય આ આંતરરાષ્ટ્રીય વિષય રાષ્ટ્રીય કક્ષાએ આવેલો છે અને એટલા માટે એની ગંભીરતાને ધ્યાનમાં લઈ, નેશનલ સિક્યુરિટીને ધ્યાનમાં લઈ અને આની તપાસ થઈ જવી જોઈએ. અને એમાં સરકારની જ આબરૂ વધશે, સરકારની પોતાની પ્રતિષ્ઠા જ વધશે કે ભાઈ વિપક્ષોએ કીધું કે આ હતું, અમે કશું કર્યું નથી. તમારી જો ચોર કી દાઢી મેં તિનકા, તમારી જો દાઢી ચોખ્ખી છે તો તમારે કઈ ગભરાવાની જરૂર નથી, ગમે તે દુનિયાભરની એજન્સી તપાસ કરી લે, કરાઈ લેવી જોઈએ. ઓકે ઓકે રાજેશભાઈ ઓકે. કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે ક્યાંક અલગ અલગ વાદ વિવાદ જોવા મળતા હોય છે. આપણે જે રીતે જોયું કે અત્યારે પરિસ્થિતિ શું છે અને કઈ બાજુ અત્યારે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે, હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને તેની સાથે કેન્દ્ર સરકાર જો નેશનલ સિક્યુરિટી પર અત્યારે સવાલ થતો હોય તો હવે કેવા પ્રકારની જે રીતે તપાસ કરશે તેને લઈને સવાલ યથાવત છે. તેની સાથે રાજુભાઈ, રાજેશભાઈ અને હેમાંગભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.